नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 गुजराती काव्य 9 भावना अबोला ए विषय आज आपने जोईए। मित्रों, भावना अबोला काव्य नो साहित्य प्रकार लोकगीत छे। लोकगीत ए लोको द्वारा ज रचायेली रचना होय छे, एटला माटे ज एने लोकगीत कहेवामां आवे छे। आवी रीते लोकगीत ए लोक साहित्यनो पद्य प्रकार छे। लोकगीतनो कोई रचयिता नथी होतो, एम कहेवा करता एम कही शकाय कि लोक समूह लोकगीतोनो रचयिता होय छे। માત્ર એક વ્યક્તિ નહીં પણ અનેકોની ઉત્સાહભરી સજ્જતાથી રચાયેલું લોકગીત કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વેદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે। લોકગીતોનો આપણી પાસે સમૃદ્ધ વારસો છે। ઘણા બધા લોકો જે ઉત્સાહિત લોકો છે, કંઈક થોડી ઘણી એ લોકોનામાં કાવ્ય રચવાની ક્ષમતા છે। એવા લોકો કોઈ ઘટનાથી, કોઈક લાગણીના ઉમળકાથી કે કોઈ દુઃખથી કોઈ પણ રીતે પ્રેરિત થઈને કાવ્યમય શબ્દોની રચના કરી દેતા હોય છે અને કાળક્રમે એ રચનાની અંદર કોઈ બીજા એવા જ વ્યક્તિ આવીને કશું સમારકામ કરે છે, કંઈ ઉમેરો કરે છે, કંઈ ઘટાડો કરે છે અને એમ કરતા કરતા એક સુંદર રચના બની જાય છે ગીતની। અને આવી જ રચના એને લોકગીત કહેવામાં આવે છે। ઘણા બધા લોકોની એમાં સક્રિયતા હોય છે। તો આપણી પાસે આ લોકગીતોનો ભવ્ય વારસો છે। ઝવેરચંદ મેઘાણી જે આપણા કવિ છે, એમણે લોક સાહિત્ય પર ઘણું કામ કર્યું છે। લોક સાહિત્યમાં એમણે ઘણી બધી સંશોધન કર્યું છે, એમણે ઘણા બધી સંશોધન કરીને લોક સાહિત્યના વારસાને સાહિત્ય જગત સુધી પહોંચાડવાનું એક ખૂબ સુંદર કામ પણ એમણે કર્યું છે। તો એવી આ એક લોકગીતની રચના આપણે અહીંયા કવિતા તરીકે જોઈએ। આ ગીતમાં ભવના અભોના લોકગીતમાં પતિને મનાવવા માટેના અથાગ પ્રયત્નો છતાં પતિ વિસ્ત નથી માટે દુઃખથી સંતપ્ત દીકરી સમળી મારફતે પિતાને સંદેશો મોકલાવે છે, પરંતુ પિતા શાણી સલાહ આપે છે। દીકરી સુખ તો બધા માણે, દુઃખ વેઠે તે સહનશીલ કહેવાય। દીકરીને વેઠવા પડતા દુઃખ સામાન્ય નથી એ વાતની પ્રતીતિ ડુંગર ન ખેડાય, સમંદર ન મપાય, પરણ્યો ન વેચાય અને કરમ ન વંચાય જેવી વાતો દ્વારા થાય છે। આ લોકગીતમાં સાસરવાસમાં દીકરીને પડતા દુઃખ કેવા અસહ્ય હોય તેની વાતો કરવામાં આવી છે। આપણો ભારત દેશ જે રૂઢિચુસ્ત સમાજથી બનેલો છે, એકવાર જે રૂઢિ બની ગઈ, જે નિયમ, જે રિવાજ અસ્તિત્વમાં આવી ગયો, એ રિવાજને જ બધા વળગી રહે છે। એની પાછળ, આગળ પાછળ સારું નરસું કોઈ પાસું વિચાર આવે તો પણ એને બદલવાનો કોઈ ખાસ પ્રયાસ કરતા નથી એને એટલી જ રૂઢિચુસ્તતા ભારતની માનસિકતામાં ખીચોખીચ ભરેલી છે। દરેક લોકો રૂઢિચુસ્તતામાંથી બહાર નીકળતા ખૂબ સમય લે છે, ખૂબ એમને સમજ આપવી પડે છે। આવો આપણો સમાજ છે, ખેર એ સમાજ અંતર્ગત એક દીકરીઓ માટે જાણે એક નિયમ જ સમાજે બનાવી દીધો છે કે દીકરીએ જ સાસરે જવાનું, માતા પિતાનું ઘર દીકરીઓએ છોડી દેવાનું અને પતિના ઘરે આજીવન રહેવાનું, ખેર સ્વીકાર્યો જ છે સ્ત્રી સમાજે આ નિયમ।
આજના કરતા તો પહેલાના સમયમાં ઘણી વિપરીત પરિસ્થિતિ હતી. સ્ત્રીઓને ખૂબ બેઠવાનું આવતું, પણ એવી પણ એક સમજ માનસિક આપવામાં જ આવેલી હોય છે દીકરીઓને જન્મથી જ કે દુઃખ તો બેઠવું જ પડે. એણે એના જીવનમાં સૌથી મોટું કામ ખાલી એ જ કરવાનું છે કે સાસરે જવાનું છે, એ લોકો કહે તે કરવાનું છે અને જેમ રાખે તેમ રહેવાનું છે. આવી એક માન્યતા દીકરીઓના માનસમાં પહેલેથી જ જન્મથી જ નાનપણથી જ ભરી દેવામાં આવે છે અને એને જ અનુસરીને બિચારી દીકરીઓ જીવતી હોય છે. પેલું એક ગીત પણ આવે છે ને, દીકરીને ગાય દોરે ત્યાં જાય, એવું છે. હા, એ પણ હું ચોખવટ કરી જ દઉં કે આ થોડા સમય પહેલાંની વાત છે. અત્યારની પરિસ્થિતિમાં આમાં ઘણો બધો સુધારો આવી ગયો છે. અત્યારે દીકરીને ગાય દોરે ત્યાં જાય એ માનસિકતામાં ઘણો બધો ફેરફાર થઈ ગયો છે. ઘણી બધી આધુનિક વિચારધારા આજની સ્ત્રીઓ ધરાવતી થઈ છે. ખેર, અહીંયા જે છે, અહીંયા જે આપણા લોકગીતની નાયિકા છે એને એના સાસરે પણ ખૂબ દુઃખ પડે છે. કોઈ પણ દીકરી જ્યારે એનું પોતાનું ઘર, એના પોતાના મા બાપ, એનું શહેર કે ગામ કે બધું જ છોડીને જ્યારે સાસરે આવે છે ત્યારે સાસરે એ કોના લીધે આવી છે? એના પતિના લીધે. એના પતિનો વ્યવહાર એની સાથે એ ખૂબ અગત્યનો છે. જો પતિ જ એ પત્ની સાથે ન બોલે તો એ અજાણ્યા ઘરમાં, અજાણ્યા ગામમાં, અજાણ્યા શહેરમાં, અજાણ્યા લોકોની વચ્ચે સાવ એકલતા અનુભવે છે. પતિનો પ્રેમ અને એની સહાનુભૂતિ એ પત્ની માટે ખૂબ અગત્યની અને બહુ મોટી વસ્તુ બની જતી હોય છે. પતિની પણ એ જવાબદારી છે કે જો એ પત્નીને એના સાથે ઘરમાં લાવે છે તો એના સુખ દુઃખની જવાબદારી સૌથી વધારે એના પતિની થઈ જતી હોય છે. પણ અહીંયા આપણી આ કાવ્યની જે નાયિકા છે એ નાયિકાની સાથે એનો પતિ બોલતો જ નથી. ખૂબ એના પ્રયત્ન એણે કર્યા હોવા છતાં એનો પતિ એની સાથે બોલતો નથી અને એનો પતિ એની સાથે ન બોલે એની એ પત્નીની ખૂબ મોટી આપત્તિ ગણાય છે જીવનમાં. એની સૌથી મોટી સંપત્તિ જ, કોઈ પણ પત્નીના જીવનની સૌથી મોટી સંપત્તિ એના પતિનો પ્રેમ જ કહેવાતો હોય છે અને છે જ. પણ અહીંયા આપણી નાયિકાની સાથે એનો પતિ બોલતો નથી. ખૂબ માના કર્યા છે એને, ખૂબ કોશિશ પ્રયત્નો કર્યા છે પણ એનો પતિ એનાથી રીંઝતો જ નથી. આખરે ખૂબ દુઃખી થઈને એ એના પિયર, એના દાદાને, એના કે એના પિતાને સંદેશો મોકલાવે છે. હવે આ સંદેશો પણ કેમ મોકલાવો? ઉપર આકાશમાં એક સમડી ઉડે છે. એ સમડીને વિનંતી કરે છે નાયિકા કે જા તું દૂર દેશ, મારા દાદાને ત્યાં સંદેશ લઈ જા કે તમારી દીકરીને ખૂબ દુઃખ પડ્યા છે. સમડી સંદેશો લઈને જાય છે અને દાદા કે એના પિતા એને ખૂબ શાણી એવી સલાહ આપે છે કે દીકરી સુખ તો બધાય ભોગવે પણ ખાનદાની એમાં જ છે કે દુઃખ વેઠીને પણ રહે. આવી શાણી સલાહ આ નાયિકાને એના દાદા કહેવડાવે છે. અને આ પરથી આપણે આગળ જોઈએ કે નાયિકા શું પ્રયત્નો કરે છે એના પતિને રીઝવવા માટે. કાવ્યના શબ્દો તરફ જઈએ. મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કડિયા કર્યા કમાડ, મારી સૈયરું અબોલા ભવરિયમ. બહુ જ એની પહેલી પત્નીની સખીઓને, સહિયરોને પણ ઉદ્દેશીને એ કહે છે કે મેં તો ડુંગર કોરીને ઘર કર્યા. આમ સીધું સીધી જમીન હોય તો એને ખેડી શકાય. ખેતરની જમીન એકદમ સીધી હોય ને તો એને ખેડવી એકદમ સરળ છે, પણ ડુંગર પર્વત છે એને કેમ ખેડવો? તે છતાં પણ નાયિકાએ ડુંગર કોરીને ઘર કર્યા, એ ડુંગરને પણ ખોદી ખોદીને એમાં ઘર કર્યું છે અને કાચના કર્યા કમાડ, એના એ ઘરની અંદર એણે કાચના કમાડ કર્યા છે, બારણા કાચના છે. આ
આ કાચના કમાડ કરવા અર્થાત કે પતિ અને પત્ની ની વચ્ચેના સંબંધો એટલા નાજુક થઈ ગયા છે કે કાચના વસ્તુ કાચની વસ્તુ આમ જરાક ટકરાય તોય તેઓ તૂટી જાય, બસ આ સંબંધો પણ કાચ જેવા થઈ ગયા છે, એટલા નાજુક કે જરાક કંઈક થશે તો આ સંબંધો તૂટી જશે, એવા કાચના કમાડના પ્રતિક રૂપે કા સંબંધોની નાજુકતાના પ્રતિક રૂપે આ કાચના કમાડ શબ્દની લેવાયો છે. પણ એ મારી સખીઓ અબોલા ભવ રહ્યા, મારા પતિ સાથેના મારા અબોલા તો આખો ભવ રહ્યા છે, એ મારાથી બોલતો નથી, રીજતો નથી. મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, મેં તો તોપરડે ધર્યા ઉબાળ, મેં તો ચૂલાની અંદર અગર અને ચંદનના ચૂલા કર્યા, એમાં બળતણ તરીકે અગરું એક એક પ્રકારનું એવી એક વનસ્પતિ છે જે બળે ને તો સુગંધી આવે, તો એવા અગરમાં અને ચંદનના લાકડાના બળતણ કર્યા અને ટોપરડે ભર્યા ઉબાળ અને બળતણ તરીકે મેં ટોપરા નાખ્યા એની ચૂલાની અંદર, ખૂબ પ્રયત્ન કર્યો. સ્ત્રીઓનું એ સમયનું તો કામ શું હતું, ચૂલો સંભાળવાનું, રસોઈ પાણી કરવાનું, તો મેં બધી જ રીતે કોશિશ કરી અને ચૂલા કર્યા અર્થાત ખૂબ સારી સારી રસોઈઓ કરીને એને જમાડી, બધું બહુ મેં એને મનાવવાની કોશિશ કરી. મેં તો દૂધના આંગણ મેળ્યા, મેં તો ચોખલા ઓર્યા છે, અને ચંદન અને અગરુના અને ટોપરાના બળતણ કરી અને ચૂલો કર્યો અને એ ચૂલા ઉપર મેં દૂધ મૂક્યું, દૂધનું આંધણ મૂક્યું અને એ દૂધની અંદર ચોખા શેર ઓરી દીધા અર્થાત કે ખીર બનાવી. દૂધની અંદર ચોખા ઓરીને ચૂલા પર મૂકવું એટલે કે એક સરસ મીઠી વાનગી ખીર બનાવી. પણ તોય મારા બોલા મારા પતિ મારી સાથે બોલતા નથી, ઘણી બધી કોશિશ કરવા છતાં. એક અધર સમડી સમસમે બેની મારો સંદેશો લઈ જા, મારા દાદાની ડેરીએ જઈ કહેજે તમારી દીકરીને પડ્યા છે દુઃખ. હવે નાયિકા બહુ થાકી ગઈ છે અને દુઃખથી હવે દુઃખ સહન નથી કરી શકતી, એ ઉપર આકાશમાં જુએ છે તો એક સમડી ઉડી રહી છે, એ સમડીને પોતાની સખી માનીને એની સાથે એક સંદેશો કહેવડાવે છે કે જા તો મારા દાદાની ડેરીએ જઈને કહેજે, મારા દાદાને ગામ એમની ડેરીએ એટલે એમના ઘરે જઈને કહેજે કે તમારી દીકરીને પડ્યા છે દુઃખ, તમારી દીકરીને બહુ દુઃખ પડ્યા છે. એવો એ સંદેશો એક અધાર કે ઉપર સમડી સમસમે સમડી ઉડી રહી છે સમસમીને એની બહેન એની બહેન કહીને એનો સંદેશો મોકલાવે છે એના દાદા પાસે કે તમારી દીકરીને ખૂબ દુઃખ પડ્યા છે. હવે એના દાદા એને સંદેશોનો જવાબ મોકલાવે છે, દીકરી દુઃખ રે હોય તો વેઠીએ, દીકરી સુખ તો વેઠે છે સૌ. દાદા એને શીખ મોકલાવે છે કે બેટા સુખ તો બધા વેઠે, જે દુઃખ વેઠી જાણે એ જ ખાનદાન કહેવાય છે. સુખ તો બધા વેઠે, દુઃખ તું વેઠી જાણે તો તું ખાનદાન કહેવાશે. આની પાછળ એક પહેલી પણ માન્યતા કે પહેલાના સમયમાં દીકરી ગમે તેમ હોય એના સાસરે જ રહેવી જોઈએ, દુઃખ પડે તો દુઃખ વેઠીને પણ સાસરે જ રહેવાનું, જો એ સાસરેથી પાછી આવી જાય તો એના બાપની આબરૂ જાય, એના પિતાની ખૂબ નામોશી થાય કે અમને દીકરી તો સાસરેથી પાછી આવી વગેરે, આવી બધી પણ પહેલાના સમયની માન્યતા હતી, હજી પણ છે, પણ અત્યારની સમયની માન્યતામાં ઘણો ફેરફાર પણ થયો છે. પણ દાદા તો એને એવી શીખ મોકલાવી જ દે છે કે દીક બેટા દુઃખ વેઠીને પણ તારે ત્યાં રહેવું જોઈએ. પણ નાયિકા શું કહે છે કે દાદા ખેતર હોય તો ખેડીએ, ઓલા ડુંગર ખેડ્યા કે વિચારે, દાદા ખેતર હોય તો આપણે એને સીધો સીધો સીધી જમીન હોય એને ખેડી દઈએ, પણ ડુંગરને કેમ કરીને ખેડી શકાય, મારા પતિ એ જેમ સીધું ખેડાણ કરાય એવા સીધા સાદા નથી, એને મનાવવા રીઝવા રીઝાવવા માટે મારે ઘણી મહેનત કરવી પડે, ડુંગર ખેડે એટલી બધી મહેનત કરવી પડે એવું છે. દાદા કુંવરે હોય તો ત્યાગીએ, ભલે આ સમંદર તાગ્યો કેમ જાય, હે દાદા પેલો કૂવો હોય તો કૂવાની કૂવાનો તાગ કાઢવા માટે આપણે જોઈએ તો એમાં કેટલું પાણી છે એમ આપણે કહેવા માટે અંદાજ બાંધવા માટે કરી શકાય કૂવો હોય તો, પણ દરિયાના પાણીનો તાગ કેમ કાઢવો, દરિયાના પાણીને કેમ માપવું, આ તો
કોઈ બળદ હોય અને એ બહુ સારું કામ ન કરતો હોય, બહુ ખાસ કંઈ ભજવતો હોય કે કોઈ રીતે કોઈ મુશ્કેલી કરતો હોય તો વેચી દે લોકો એને કે આ કશું કામ તો કરતો નથી એને વેચી દો. પણ પરણ્યો એના પતિને વળી વેચાતો હશે, આવું તો હું કેવી રીતે કરી શકું? દાદા કાગળ હોય તો વાંચીએ. બોલે આ કરમ વાંચ્યા કેમ જાય? કાગળમાં જે લખ્યું હોય સીધું સીધું તે વાંચી શકાય, પણ કરમ કેમ વાંચવા? એના કરમમાં શું લખેલું છે એ તો વાંચવું અશક્ય છે. આમ દાદા શીખ જે મોકલાવે છે કે તારે દુઃખ વેઠીને પણ રહેવું જ જોઈએ, પણ દીકરી વળતો જવાબ આપે છે કે દાદા મારે તો પતિને રીઝવવા એક ડુંગર ખેડવા જેવું કપરું કામ છે, વળી સમંદરના પાણી તારવા એક એવા એટલું મોટું કપરું કામ છે, અને બળદ હોય તો વેચી દઈએ પણ પતિને તો કેમ વેચી શકાય? કાગળ હોય તો વાંચીએ પણ કોઈના કર્મ વાંચવા હોય તો એ બહુ અઘરું કામ છે. તો પતિને અહીંયા રીઝવવો એ મારા માટે આવા અઘરા કામને સમાન છે, માટે તમારી દીકરીને ખૂબ દુઃખ પડ્યા છે. આમ એક એવી સામાન્ય લોકોની એક વિટંબણા હોય છે, દરેક દીકરીને કંઈક ને કંઈક દુઃખ એના સાસરીમાં પડતું જ હોય છે, અને આપણા સમાજની પરંપરા અનુસાર દીકરીને દુઃખ વેઠીને પણ સાસરે જ રહેવાની શિખામણ દરેક ઘરમાંથી મળતી જ હોય છે. બસ એવું જ અહીંયા પણ વર્ણવાયું છે. તો મિત્રો આપણે આ કાવ્યમાં એના જે સવાચમાં અને શબ્દોના અર્થ વગેરે આપ્યું છે તે જોવું જ પડશે. એક એક વાક્યના સવાલ જવાબ વાંચીને તૈયાર, અને વ્યાકરણ વાક્યના અને સવિસ્તર ઉત્તર આપણે નોટબુકમાં લખવાના રહેશે. આટલા તૈયાર કરી દઈએ એટલે આપણને પરીક્ષામાં કંઈ વાંધો આવશે નહીં. આ થઈ આ કાવ્યની પરીક્ષાલક્ષી તૈયારી, અને હવે આપણી રીત પ્રમાણે જીવનલક્ષી શું શીખીશું? તો મિત્રો આ દુઃખ પડવું પત્નીને પતિ દ્વારા એ ખૂબ કરુણ પરિસ્થિતિ છે સમાજની. પતિ અને પત્ની એ એક રથના બે પૈડા સમાન છે. જો બંને સરખા હોય ને તો જ જીવનરૂપી રથ એ સડસડાટ ચાલી શકે છે. ક્યાંય પણ કોઈ પણ સમાજમાં સ્ત્રીઓને દુઃખ પડવું એ એ સમાજના પતનની નિશાની છે. સ્ત્રીઓ જો પોતાનું ઘર છોડીને, એના મા બાપ છોડીને એના પતિને ત્યાં રહેવા જવાનો સમાજનો નિર્ણય સ્વીકારતી હોય તો પુરુષની એ ચોક્કસ જવાબદારી બને છે કે એણે એની પત્નીને બને એટલા બધા જ સુખ અને સંતોષ આપવા જોઈએ. આમ પણ સ્ત્રી જાતિ એ દુઃખ સહન કરવા જ જાણે સર્જાય છે એવું આપણા દેશની માનસિકતા છે. ધીરે ધીરે આપણે એમાંથી બહાર નીકળવાની કોશિશ કરીએ. જો બંને પક્ષનો સરખો ઉત્કર્ષ થશે તો જ સમાજ આગળ આવશે, સમાજનો વિકાસ થશે અને એ રીતે દેશનો વિકાસ થશે. સૌનો સાથ સૌનો વિકાસ એ આપણા પ્રધાનમંત્રીનો સૂત્ર છે. તો એ સૌનો સાથ અને સૌનો વિકાસ એમાં સ્ત્રીઓને બાકાત ક્યારે રાખી શકાય નહીં, એવી ભૂલથી પણ કરાય નહીં. તો સ્ત્રીઓને સમાન ગણીને રાખવી જ જોઈએ. એકચ્યુઅલી આપણી જે હિન્દુ સનાતન જે હિન્દુ સંસ્કૃતિ છે એની અંદર તો આ વાત આવતી જ નથી. સ્ત્રીઓને સમાન ગણો અને પુરુષોને ઊંચા ગણો અને આ બધી જે વાતો અસ્તિત્વમાં આવી જ કેમ આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિમાં? કારણ કે એમાં ક્યારેય સ્ત્રીઓને કોઈ રીતે નબળી ગણવામાં આવી જ નથી. આ વાત અને આ વિચાર એ સંસ્કૃતિનો છે જ નહીં. શા માટે આવું થતું હશે એ પણ એક વિચારવાનો વિષય છે. ખેર દુઃખ એ જીવનમાં શક્તિને સંપાદિત કરવાનો એક માર્ગ છે. જો દુઃખ પડે ને તો આપણે વધુ શક્તિશાળી થઈએ છીએ, અને દુઃખથી દુઃખી થવાને બદલે ઝઝૂમવાનો જો આપણી પાસે શક્તિ આપણે બનાવી લઈએ, આપણે ઝઝૂમી લઈએ ને એની પાસે, તો એની ઉપર વિજય મેળવી લઈએ છીએ, અને દુઃખની ઉપર વિજય મેળવી લઈએ તો દુઃખ પછી રહેતું જ નથી. દુઃખથી દુઃખી થવું એ દુઃખને બેવડાવવા જ
આમ પણ ઘણા બધા ચિંતકોએ કહેલું જ છે, ઈશ્વરને ચેલેન્જ આપી છે, ભગવાનને દુઃખ પણ આપે છે, સુખ પણ આપે છે ભગવાન, એવી એક માન્યતા છે. તો ભગવાનને જ કીધું છે કે તું દુઃખ આપ્યા જ કર મને, મારામાં બહુ શક્તિ છે, હું જજુમી લઈશ અને એની ઉપર વિજય મેળવી લઈશ, અને જો ના આપે ને તો એની પાસે કેમ, મારી જજુમવાની શક્તિ પર હે ઈશ્વર તને ભરોસો નથી રહ્યો, શું લાભ દુઃખ હું એને સુખમાં પરિણમિત કરી દઈશ. આવી જેની અંદર ઈચ્છા છે, જેની અંદર આવો આત્મવિશ્વાસ છે, દુઃખ એનું કંઈ બગાડી શકતું નથી. માટે દુઃખથી દુઃખી થવા કરતાં એની ઉપર વિજય મેળવવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. દુઃખ એ તો શક્તિ સંપાદિત કરવાનો એક માર્ગ છે, જે દરેકે જીવનમાં લેવો જ જોઈએ. દુઃખ ના હોય ને તો સુખની એ કશી કિંમત હોતી નથી. પેલું કહેવાય છે ને ચક્રની જેમ દુઃખ અને સુખ ફર્યા જ કરે છે, એક પછી એક આવ્યા જ કરે છે. તો એ તો જીવનની રીત છે, એનાથી હારી જવાનું આપણે નથી. તો જીવનલક્ષી શીખમાં આપણે આ કાવ્યમાંથી આટલું આપણી રીતે વિચારીને શીખી લઈએ. પરીક્ષાલક્ષી તો આપણે એના સવાલ જવાબ અને અમુક હેતુલક્ષી પ્રશ્નો તૈયાર કરવાના રહેશે. ઓકે, બસ.